દુનિયામાં સૌથી મોટું કોણ, માતા પિતા કે પછી ભગવાન? આ બહુ કઠણ પ્રશ્ન છે. હવે આમ જુઓ તો ભગવાનથી મોટું કોઈ નથી, કારણ કે માતા પિતા તો 25 વર્ષ પછી, એટલે સમજો કે આપણી 25 વર્ષની ઉંમર થઈ તો 25 વર્ષ પહેલાં મળે. જ્યારે ઓલો તો આપણે આપણે એ બે તો પહેલેથી એક જ છીએ. અને શાસ્ત્રોમાં હજારો દાખલા જોવા મળે છે પીસી પટેલ કે ભગવાનની માટે મા બાપને છોડી દીધા હોય, મળે છે ને, ભગવાન માટે પતિને છોડી દીધા હોય, નથી મળતા. તો સ્વામિનારાયણ ભગવાને શ્રીપત્રીની અંદર રામાન સ્વામીને પત્ર લખીને જ્યારે મોકલ્યો ત્યારે એમાં નીલકંઠ વર્ણીએ ચોખ્ખું લખ્યું છે કે હું જે ભગવાનને ભેટાડે, ભગવાન ઓળખાવે, એને સાચા માત પિતાને ગુરુ માનું છું. બાકી આ જગતના માત પિતા હોય એને તો હું હો વેરીની જેમ છોડી દઉં, જો ભગવાન જતા આડા આવે તો. અને એમાં વર્ણીએ એમ લખ્યું કે જો ગુરુદેવ એમાં તમે જો મને કાંઈ દોષ દેશો તો પાછા દ્રષ્ટાંત આપ્યા, વિભીષણે ભાઈને છોડી દીધો, રામને આડો આવ્યો હતો છોડી દીધા, ભરતે હગી માને છોડી દીધી, ભરતજી રામના ભાઈ. તો રામ કાંઈ ભરત ઉપર નારાજ નથી ત્યાં. ભાગવતમાં ગોપીઓએ હગા ધણીને છોડી દીધા, આવે છે ને. અને ભાગવતની અંદર ધણીને છોડી દીધા, અને પ્રહલાદજીએ હગા બાપને છોડી દીધો, એટલે બધા દ્રષ્ટાંત આવી ગયા. અને બલિ મહારાજે પોતાના ગુરુનો ત્યાગ કર્યો, કોઈ બાકી ન રહ્યા. ભગવાનના રસ્તે ને ભગવાન સુધી જતા કોઈ પણ વ્યક્તિ ગુરુ હોતે ત્યાગ કરી શકાય છે, અને એનો કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. કારણ આ બધા જે છે એ આ જગતના સંબંધો છે અને જન્મા પછી વળગેલા છે. જ્યારે પરમાત્માનો ને આત્માનો સંબંધ તો જન્મા પહેલાનો છે, અનંતકાળથી છે. ઉપનિષદની અંદર ચોખ્ખું લખ્યું છે, દ્વા સુપર્ણવ સયુજવ સખાયવ સમાને વૃક્ષે પરિશસ્વ જાતે તયોરન્ય પિપ્પલમ સ્વાદુયત્તિ અનસ્નન્યો અભિચાકસીતિ. સમજાણું, બે પક્ષીઓ છે, સોનાની પાંખવાળા છે, સાથે રહે છે, સયુજવ સખાયવ, બે એટલા પાકા મિત્રો છે, એટલા પાકા મિત્રો, એટલી હદે પાકા મિત્રો, એક ક્ષણ પણ દૂર નથી જતા. આપણે આપણને માં છોડીએ કે બાપા છોડીએ કે ભાઈ છોડી દે, પત્ની છોડી દે, દીકરો છોડી દે, પણ ભગવાન એક એવા છે આપણને ક્યારેય કોઈ કાળે છોડ, એક ક્ષણ પણ ભગવાન મને તમને છોડતા નથી. તો માણાએ પણ ભગવાનને ક્યારેય છોડાય નહીં, અને ભગવાનની માટે માણસે બધાનો ત્યાગ કરાય, એમાં કોઈ પાપ લાગતું નથી. ગમે એનો ગુરુનો ત્યાગ કરી દેવાય જો આડા આવે તો. કોઈને કઈ કેવું છે ભાઈ? કેવું હોય કેજો, સંકોચ નહીં રાખતા. કારણ કે આ અમુક પ્રશ્નો એવા હોય કે ભાઈ સ્વામી તો હાવ એક વાયુ જવા દે એવું નથી. હો ભરતભાઈ, છુટ્ટી છે તમતાર બધાને. એટલે મા બાપે મહાન છે, મા બાપ કંઈ ખોટા નથી. શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક માનો મહિમા એવો કીધો, ભગવાન સે ભી બડી માં હોતી હે, પણ એ કઈ માં? કૌશલ્યા જેવી, હે, મદાલસા જેવી, ધ્રુવની માં, એવી માં જેને હાથ પકડી પકડીને છોકરાને ભગવાનને, ઈ માં.